1950માં ચીને તિબેટના પ્રદેશ પર કબજો જમાવવા અમાનુષી અત્યાચાર ગુજારી યુદ્ધનો હુમલો કરી 1.5 લાખથી વધુ તિબેટીયનોનો ખાત્મો બોલાવી દીધો હતો. ત્યારથી આજ દિન સુધી ચીન દ્વારા નાની મોટી હેરાનગતિ કરવામાં આવી રહી છે. ચીનની દખલગીરીને કારણે તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને પણ ચીન દેશ છોડીને જતા રહેવું પડ્યું છે. ત્યારે શાંતિ અને અમન ઇચ્છતા તિબેટીયનો દ્વારા ચીન સામે દેખાવો યોજી રહ્યા છે. ગ્લોબલ હ્યુમન રાઇટ ડે એન્ડ ગ્લોબલ તિબેટીયન સોલિડેરિટી ડે નિમિત્તે શહેરમાં વસતા તિબેટીયનોએ ગાંધીનગર ગૃહ ખાતે તિબેટીયન સ્ટુડન્ટ્સ દ્વારા પોસ્ટર બેનરો સાથે દેખાવો યોજ્યા હતા. सहयोग की बात ही नहीं है, मैं ये सब मित्रों के साथ एक ही हूँ. दलाई लामा जी ने मुझे फ्री तिबेट का नागरिक घोषित किया है. तिबेट की जो लड़ाई है आज़ादी के लिए, वो लड़ाई और भारत की आज़ादी की लड़ाई में बहुत सारे पैमाने ऐसे हैं जो एक है. ब्रिटेन बहुत बड़ा नेशन था, आज चाइना बड़ा नेशन हो गया, इंडिया नवला नेशन बनाया जाता रहा. आज तिबेट के पास कोई क्षेत्र, कोई ऐसी बात नहीं है जिससे वो चाइना का प्रतिकार कर सके. मगर सत्य में वो जयते, सत्य की